વલસાડ જિલ્લાનું ધરાસણા ગામ જે સમગ્ર ગુજરાતમાં મીઠા માટે જાણીતું છે. 1930માં જ્યારે મીઠા સત્યાગ્રહનું આંદોલન થયું ત્યારથી ધરાસણા ગામના લોકો કાંઠાની જમીનમાં મીઠું પકવીને પોતાનું જીવન ગુજારે છે. પરંતુ આ વખતે મીઠાનો યોગ્ય ભાવ ન મળતા ઉદ્યોગ ધંધા મરણ પથારીએ પહોંચી ગયા છે. કાંઠાની બંજર 800 એકર જમીનમાં મીઠા ઉદ્યોગ ધમધમી રહ્યો હતો, પરંતુ હવે જમીનની લીઝ પૂર્ણ થઈ જતા તેમજ 2004થી લીઝ રિન્યુ કરાઈ નથી, જેના કારણે અગિયારાઓને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. તેમજ ગુજરાત સરકારે મીઠું પકાવવા આપેલી જમીન લીઝમાં આપવાની બંધ કરી દેતા અગિયારાઓની હાલત હવે વધુ કફોડી બની ગઈ છે. સરકાર પર તો માગણી છે, પણ સરકાર અમારી માગણી કાં સાંભળે છે? કોણ આજે મોદી સરકાર છે તો એવું કાં સાંભળે? અમારી માગણી કોઈ સાંભળતું જ નથી. અમે પાર્લામેન્ટ સુધી પેલું પહોંચ્યા, પણ કોઈ કઈ કોઈ સાંભળ્યું જ નહીં અમારું. ઉદ્યોગ અત્યારે નામશેષ થવાની તૈયારી પર એમ કહેતો ચાલે. ધરાસણાની આગવી ઓળખ એટલે મીઠું એ આજે નામશેષ થવાની તૈયારી, એના કારણો છે. સરકારે અમારી લીઝ રિન્યુ નથી કરી અને અમારી પાસે અસહ્યો કહેવાય એવો બોજો નાખી દીધો છે. ટેક્સ જ કહેવાય, જે અંગ્રેજો ટેક્સ ના નામે વસૂલ કરતા, આજે એ લોકો ગ્રાઉન્ડ રીટ એસાઇનમેન્ટ ફી ના નામે અમારા અગરિયા પર ટેક્સ જ વસૂલ કરવા માંગે છે. તે અમારા અગરિયા ભરી નથી શકતા, એના કારણે અમારો ઉદ્યોગ નામશેષ થવાની તૈયારી. નસવાડીના રેસ્ટ હાઉસમાં ભાજપના ધારાસભ્યનો સત્કાર સમારંભ રાખવામાં આવ્યો હતો, જેમાં ભાજપના કાર્યકર્તા જશુ ભીલ, અર્જુન રાઠવા તેમજ વિશાલ જયસ્વાલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ એકલવ્ય તીરંદાજીના કોચ દ્વારા જશુ ભીલ અને વિશાલ જયસ્વાલને માર મારવામાં આવ્યો હતો. તેમજ એકલવ્ય તીરંદાજીના કોચે ગુસ્સામાં જશુ ભીલને મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેને લઈ જશુ ભીલે નસવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.